પ્રાગપુર અહિંસાધામ ખાતે માંડવી મુંદ્રા વિધાનસભા ભાજપ પ્રેરિત રાજપૂત ક્ષત્રિય કાર્યકર્તા સંમેલન યોજાયો. મુંદ્રાના પ્રાગપુર અહિંસાધામ ખાતે આજે જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાની અધ્યક્ષતામાં ભાજપ પ્રેરિત રાજપૂત ક્ષત્રિય કાર્યકર્તા સંમેલન યોજાયો હતો. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેની ખાસ ઉપસ્થિતિ રહી હતી. પ્રાગપુર ચોકડી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. દીપ પ્રાગટ્ય બાદ સ્વાગત પ્રવચન કરતા તાલુકા પંચાયતના પ્રમુખ મહિપતસિંહ જાડેજાએ સરકારી યોજનાઓની માહિતી આપી હતી અને કોઈ પણ નાત જાત જોયા વગર ભાજપ સરકાર તમામને લાભ આપે છે તેવું જણાવ્યું હતું. પ્રાસંગિક પ્રવચનમાં મહેન્દ્રસિંહ જાડેજા જામસાહેબે જણાવ્યું કે રૂપાલા સાહેબના નિવેદનને ભારતીય જનતા પાર્ટી પણ વખોળે છે અને તે નિવેદનને પક્ષ ટેકો આપતો નથી. આપણે ભાજપ સાથે જોડાયેલા છીએ એટલે કોંગ્રેસ પ્રેરિત વિરોધને ધ્યાન ન આપી ભાજપ સાથે જોડાયેલા રહીએ. ખેડૂત અગ્રણી બટુકસિંહ જાડેજાએ જણાવ્યું કે ક્ષત્રિય ક્યારે કોઈનું દિલ દુભાય તેવા કાર્યો ન કરે. આપણે લોકોની સેવા કરવાની છે અને ભાજપ પક્ષની વિચારધારા સાથે આપણે જોડાયેલા છીએ તો ભાજપને સાથ આપી લોકોની સેવા કરતા રહીએ. મુંદ્રા નગરપાલિકાના પ્રથમ અધ્યક્ષ કિશોરસિંહ પરમારે જણાવ્યું કે રૂપાલાના નિવેદન સાથે આપણે સહમત નથી અને ભારતીય જનતા પાર્ટી પણ સહમત નથી, પણ રાષ્ટ્રહિત અને સનાતન ધર્મનો ધ્યાન રાખી આપણે ભારતીય જનતા પાર્ટીને સહયોગ કરી અને રાષ્ટ્રને સમર્પિત થઈએ. વિજયસિંહ દાનસંગજી જાડેજા માંડવીએ જણાવ્યું કે આપણે બનાવેલ બગીચો આપણા હાથે જ બરબાદ ન થાય તે માટે આપણે વર્ષોથી જે પાર્ટી સાથે જોડાયેલા છીએ તેને ટેકો આપીએ. ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું કે જે ઘટના બની તે બહુ દુઃખદ છે, તેને હું વખોળું છું અને પાર્ટી પણ વખોળે છે, પણ કચરામાં પગ પડી જાય તો તેને ધોવાય કપાય નહીં, એટલે રાષ્ટ્રહિતમાં પાર્ટીને સહયોગ કરીએ. જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજાએ અધ્યક્ષ પદેથી જણાવ્યું કે જે બનાવ બન્યો તે દુઃખદ હતું અને તેને ભાજપ પક્ષ વખોળે છે. જ્યારે આપણા સમાજે તેનો વિરોધ કર્યો ત્યારે અમે પણ ખુશ થયા, પણ જ્યારે આ વિરોધનો ફાયદો કોંગ્રેસે લઈ લીધું ત્યારે આપણે સમજવું જોઈએ કે રાષ્ટ્રહિતમાં આપણે ભાજપને મૂકી શકીએ નહીં. રૂપાલાજીના નિવેદનનો વિરોધ છે અને રહેશે, પણ એનો બદલો ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી પાસે ન લેવાય. જિલ્લા સરપંચ સંગઠનના પ્રમુખ શક્તિસિંહ જાડેજાએ આભાર વિધિ કરતા ભ્રામક પ્રચારોથી દૂર રહી પાર્ટીને જીતાડવા આહ્વાન કર્યું હતું. સંચાલન અને એનાઉન્સમેન્ટ એડવોકેટ વિજયસિંહ જાડેજા અને ચંદુભા જાડેજાએ કર્યું હતું. આ પ્રસંગે અગ્રણી મનુભા જાડેજા, હરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ જાડેજા, સન્મુખસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, સિરાચા સરપંચ બટુકસિંહ જાડેજા, માંડવી તાલુકા પંચાયત સદસ્ય બળવંતસિંહ જાડેજા, કારોબારી ચેરમેન વિક્રમસિંહ જાડેજા, તલવાણા સરપંચ કનુભા જાડેજા, પ્રદ્યુમનસિંહ જાડેજા તથા રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. શિરાજ મલેક સાથે કાસમ ખલીફા, ન્યૂઝ 11 ગુજરાત, મુંદ્રા, કચ્છ. ભારતીય જનતા પાર્ટી માંડવી વિધાનસભા ક્ષેત્ર આયોજિત આજે ભારતીય જનતા પાર્ટીના રાજપૂત સમાજના કાર્યકર્તાઓનું એક મિલન અહીંયા કરવામાં આવેલું છે, જેની અંદર જિલ્લા પંચાયતના અધ્યક્ષ માનનીય શ્રી જનકસિંહજી જાડેજા, મુંદ્રા તાલુકા પંચાયતના અધ્યક્ષ શ્રી મહિપતસિંહ જાડેજા, માંડવી તાલુકાના કારોબારી ચેરમેન શ્રી વિક્રમસિંહભાઈ જાડેજા, મહેન્દ્રસિંહભાઈ જામ, કિશોરસિંહજી પરમાર અને અન્ય ક્ષત્રિય કાર્યકર્તાના આગેવાનો, જે ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તાઓ છે, એવા વડીલો એ સૌ કોઈ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને હાજર રહ્યા હતા. આજનો વિશેષ જે કાર્યક્રમનો હાર્દ અને હેતુ જે છે એમાં સૌએ દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને ફરીથી ત્રીજી વખત સુકાન મળે એના માટે સૌએ સાથે મળીને સૌ ગામડે ગામડે જ્યાં જ્યાં પોતપોતાના બૂથમાં પોતપોતાના ગામમાં પોતપોતાના મતવિસ્તારમાં જે મિત્રો કાર્ય કરી રહ્યા છે એ બધાએ સૌએ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી વિનોદભાઈ ચાવડાને જંગી બહુમતીથી જીતાડવા એના માટે સૌ કોઈ ભેગા થયા હતા અને આવનારા દિવસોમાં
એ રણનીતિ બનાવી હતી. હું જ્યારે આ મને પણ માંડવી વિધાનસભા ક્ષેત્રની ભારતીય જનતા પાર્ટીએ 1.5 વર્ષ પહેલાં તક આપી ઉમેદવાર તરીકે, ત્યારે પણ આ ક્ષત્રિય સમાજના સૌ કાર્યકર્તાઓએ મતરૂપી આશીર્વાદ મને ખૂબ આપ્યા. માંડવી અને મુંદ્રા મતવિસ્તારની અંદર બંને તાલુકાઓના સૌ ક્ષત્રિય સમાજના આગેવાન કાર્યકર્તાઓએ મને ઉમેદવાર તરીકે વધાવી અને ખૂબ આશીર્વાદ આપ્યા હતા, એમનો અમે આજે આભાર પણ માન્યો છે. અને ફરીથી આજે સૌ કોઈને આહ્વાન કર્યું છે કે સૌ કોઈ સાથે મળી અને આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે લક્ષ્ય સાથે સીઆર પાટીલ સાહેબે લક્ષ્ય આપ્યું છે કે દરેક સીટ 5 લાખ મતે જીતીએ, એ માટે કચ્છની સીટને પણ ક્યાંય મત ઘટે નહીં અને 5 લાખ મતથી માનનીય વિનોદભાઈ ચાવડા રૂપી કમળ આપણા પ્રધાનમંત્રીશ્રીને પહોંચે એના માટેના પ્રયાસરૂપે આજે બેઠક મળી હતી. મધ્ય માંડવી મુંદ્રા વિધાનસભાનો ક્ષત્રિયોનો ભાજપ સમર્પિત આજે આ સંમેલન હતું. એ સંમેલનમાં આજે ગુજરાતમાં જે રાજકીય સાંપ્રત પરિસ્થિતિ ચાલી રહી છે એ અનુસંધાને મને લાગે છે ત્યાં સુધી ગુજરાત રાજ્યની અંદર ભાજપ સમર્પિત ક્ષત્રિય સમાજનો આ પહેલો સંમેલન હતો અને એમાં મુંદ્રા અને માંડવીના બોડી સંખ્યામાં રાજપૂત ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુંદ્રા તાલુકા વોટરને અમે એ સંદેશ આપશું કે જે અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ, એક માર્કેટની અંદર ભ્રામક પ્રચાર ચાલતો હતો કે રાજપૂત ભાજપના જે કાર્યકર્તાઓ છે એ ભાજપ જોડે નથી, એક જે અસમજણની પરિસ્થિતિ હતી એ શંકાની નજરે જોવામાં આવતું હતું, એ અમે આજે આ સંમેલન બોલાવીને અમે સ્પષ્ટ કર્યો છે. અમે ભાજપ સાથે છીએ, અમે રાષ્ટ્રવાદી પાર્ટી સાથે છીએ અને ભાજપને મતદાન કરવો એવો અમે વિધાનસભામાં એક મેસેજ મૂક્યો છે. ક્ષત્રિય સમાજ તો કરશે પણ અન્ય સમાજ પણ કરશે, જે અસમજણ હતી એ અસમજણ દૂર થાય એના માટે અમે આજે ભાજપ સમર્પિત ક્ષત્રિય સંમેલન બોલાવ્યું હતું. અમારો આજે આ સંમેલન એ અનુસંધાને જ હતો, જે ગામડાની અંદર એવા લોકો છે જે બૂથ સુધી પહોંચતા નથી, જે લોકોને ભ્રમિત કરવામાં આવે છે એ લોકોને સમજાવી અને ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં વધારેમાં વધારે મતદાન થાય એવા પ્રયત્નો માટેનો જ આજે સંમેલન હતો. અને અમારા સર્વે કાર્યકર્તા વિધાનસભા સૌ પોતાના જે મતક્ષેત્ર છે, પોતાનો બૂથ છે એ સંભાળી લેશે અને આપે જે પ્રશ્ન કર્યો એ પ્રશ્નનો નિરાકરણ કરશે.